સાથે તેવા મુજબનું વાક્ય તમે અનેક વખત સાંભળ્યું હશે કે આજના સમયમાં જેવા સાથે તેવા એવું વર્તન કરીએ તો તમારું મહત્વ રહે આવી એક વાત જામનગર જિલ્લામાં બનેલ છે. જામનગર જિલ્લામાં ગત સમયગાળામાં સર્વે સિદ્ધિ મ્યુચ્યુઅલ બેનિફિટ્સ કિરણ ગ્રુપ નામથી જામનગર જિલ્લામાં કંપની ઊભી કરવામાં આવી. કંપનીએ અનેક એજન્ટોની નિમણૂક કરવામાં આવ્યું. એટલે છે કે અમારે બીજી કોઈ રિક્વાયરમેન્ટ નથી, અમને ખાલી સાહેબને હાજર કરી દીધી. અમે બહુ સર્વિસ કરતી હતી અને 6-7 વર્ષથી જોડાયેલી છું. મારા પબ્લિકનું ઓછામાં ઓછું 10-12 લાખ રૂપિયા રોકાણ કરેલું છે. તે એક પણ પૈસા ચૂકવવા માટે તૈયાર નથી. એગ્રીમેન્ટ પણ કરાવેલો છે, સહી સિક્કા કરી આધાર કાર્ડ પાન કાર્ડ દઈ અને પાછો વયો ગયો છે. ક્યાં ફરા છે કોઈને જવાબ દેતો જ નથી. ત્યાંથી આવું છું. મારું નામ નકુલાનંદબેન છે. હું સર્વસિદ્ધિ મ્યુચ્યુઅલ બેનિફિટમાં છેલ્લા 6-7 વર્ષથી દિનેશભાઈ રાઠોડ જે જૂના નાગડામાં રહી છે એમાં અમે ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે. એમાં નાની બચતનું બધી જાતના પ્લાન હતા અને નાના મોટા બધાય માણસો એમાં જોડાયેલા હતા. જે મજૂરી કામ કરતા હતા એના પણ રોકાયેલા છે અને જે મોટા માણસો છે એના પણ રોકાયેલા છે. અને માણસોના 100-200 રૂપિયા નથી, 1000-2000 નથી, 1-2 લાખ નથી. અમારા ખંભાળિયાના 1-1.5 કરોડ સુધીનું આ ભાઈ કરીને વયા ગયા છે. છેલ્લા 8 વર્ષથી અમારા પૈસા પાકી ગયા છે, હજી એણે 1 રૂપિયો મને દીધો નથી. હું એમાં સર્વિસ કરતી હતી. મારા 2 પગાર બાકી છે, 1 કમિશન બાકી છે. મારા દીકરીના મેરેજ કરવા હતા તો મને એણે 1 રૂપિયાની સહાય નથી કરી. કોરોના કાળમાં મને મારા દીકરાની પરિસ્થિતિ એટલી ખરાબ હતી ત્યારે મેં સાહેબને કીધું હતું. એણે કીધું કે હું 2 દિવસમાં કરાવી દઈશ. એનું કાંઈ રિઝલ્ટ આપ્યું નથી સાહેબ. એટલે અમે છેલ્લા 7 દિવસથી હું ઘર પરિવાર ને બધાને મૂકી અને આ 7 દિવસ એના ઘરે અમે રહી છીએ. એના ઘરવાળા હતા એ 3 દિવસથી આ બહારગામ વયા ગયા છે અને અમને પાણીનું પણ પૂછ્યું નથી. આજુબાજુ વાળા બધા છે ને અમને હેલ્પ કરે. મનીષ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા.